સુરત શહેરમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવનાર ઇસમોને પકડી પાડી કુલ રૂપિયા 8,30,040 રૂપિયાના મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી LCB ઝોન 4 સુરત છે. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાન ઝોન 4ના પોલીસ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ વડોદ શ્રીરામનગર પ્લોટ નંબર 326માં આવેલ શિવમ કિરાના સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુના રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓમાંથી કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરનાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. જે બાતમીના આધારે પાંડેસરા પોલીસને સાથે રાખીને રેડ પાડતા આરોપી એક સૂર્યપ્રકાશ મુન્નીલાલસા રહેવાસરી ગણેશનગરની પાસે વડોદ ગામ પાંડેસરા, બે પવનકુમાર મુન્નીલાલસા ગણેશનગરની પાસે વડોદ ગામ, ત્રણ લાલાભાઈ અર્જુનભાઈ ભડવાડ પાંડેસરા સુરતવાળાને ઝડપીને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બોટલ 33 જેની કિંમત 1,140 રૂપિયા, અલગ અલગ કંપનીના ખાલી ગેસના બોટલ નંગ 128 કિંમત રૂપિયા 3,07,200, વજન કાંટો, રેગ્યુલેટર, ગેસ રિફિલિંગની મોટર, પાઇપ, એક ટેમ્પો કિંમત રૂપિયા 4,00,000 મળીને કુલ મુદ્દામાલ 8,30,040 રૂપિયાનો કબજે કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.